मारी चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन प्रेस करो। नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ राजेश गोहिल अने स्वागत छे तमारो मारी चैनल एक्सिलेंस एकेडमी में। आज आपणे धोरण 8, 9, 10 में खूबज अगत्यनो टॉपिक आर्टिकल्स एना विषे अभ्यास करीशुं। आर्टिकल्स शू छे, आर्टिकल्स केटला होय छे अने तेनो उपयोग कया शब्दनी आगळ थाय छे तेना विषे जोईशुं। तो शुरू करिए आपणो टॉपिक आर्टिकल्स। तो ध्यान आपजो जरा मित्रों, खूबज कारण के खूबज अगत्यनो टॉपिक छे अने आगळ भविष्य में तमे कोई कॉम्पिटिटिव एक्जाम आपशो तो एमां पण तमने आ टॉपिक खूबज काम में लागशे। बराबर छे मित्रों? तो जोईए आपणे आर्टिकल्स एनी थियरी जोईए थोड़ी घणी। आर्टिकल्स में पहलो एक पॉइंट लखेलो छे के अंग्रेजी भाषा में 26 मूलाक्षरो छे। आपणी जे एबीसीडी छे बराबर ए आपणा मूलाक्षरो कहेवाय छे। तो आपणी अंग्रेजी भाषा में कुल 26 मूलाक्षरो छे अने आ 26 मूलाक्षरोमांथी 5 जे छे ए स्वर छे। ए कया 5 छे तमने ख्याल ज हशे, तमे प्राइमरी धोरणथी भणता आव्या छो। तो ए 5 स्वर छे ए, ई, आई, ओ अने यू। आ 5 स्वर छे जेने अंग्रेजीमां वोवेल्स कहेवाय छे। बराबर छे? अने ए 5 स्वर सिवाय एबीसीडीना जे बाकीना शब्दो बाकीना अक्षरो वध्या ए अक्षरोने कहेवाय छे व्यंजन, जेने अंग्रेजीमां कॉन्सोनंट कहे छे। बराबर? एटले 21 व्यंजन छे अने 5 स्वर छे। बराबर? त्यारबाद अंग्रेजी भाषामां कुल 3 आर्टिकल्स छे। आपणे आजे आर्टिकल्स विशे वात करवानी छे। तो आपणी अंग्रेजी भाषामां कुल 3 आर्टिकल्स छे, जेमां एक छे ए, पछी एन अने ત્રીજો છે ધ। બરાબર? તો આપણે સૌપ્રથમ વાત કરીએ આર્ટિકલ એ ની। બરાબર? આર્ટિકલ એ શું છે અને આર્ટિકલ એ ક્યારે વપરાય છે? તો એની અંદર તમારે કુલ 2 નિયમો યાદ રાખવાના છે। જો તમે આ 2 નિયમો યાદ રાખી લીધા તો તમને આર્ટિકલ એ ક્યારે મૂકવો એ ચોક્કસપણે ખબર પડી જશે। બરાબર મિત્રો? તો સૌપ્રથમ નિયમ જુઓ કે જે જાતિવાચક એકવચન નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય। બરાબર? એકવચન નામ હોવું જોઈએ, તે જાતિવાચક હોવું જોઈએ અને તેનો જે પ્રથમ અક્ષર છે એ વ્યંજન હોવો જોઈએ। બરાબર? એટલે કે આપણે જે 21 અક્ષરો જોયા, બરાબર, એ 21 અક્ષરો, 21 અક્ષરો જે છે વ્યંજન છે એમાંથી કોઈ પણ હોય તો આપણે એની પહેલાં આર્ટિકલ એ મૂકવાનો થાય છે। ફરી એકવાર નિયમ જોઈએ, જે જાતિવાચક એકવચન નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, બરાબર, અને તેનો ઉચ્ચાર પણ ગુજરાતી ભાષાના વ્યંજનથી થતો હોય, તેનો ઉચ્ચાર પણ ગુજરાતી ભાષાના વ્યંજનથી થતો હોય તો તેની પહેલાં આર્ટિકલ એ મુકાય છે। કેવી રીતે જોઈએ? ઉદાહરણમાં પહેલું ઉદાહરણ આપેલું છે ડૉક્ટર। બરાબર? તો તમે આ ડૉક્ટર સ્પેલિંગ જે લખ્યો છે એનો પહેલો અક્ષર શું છે? ડી છે। બરાબર? તો ડી શું છે? ડી વ્યંજન છે। હવે આનો ઉચ્ચાર કરીએ તો બોલાય છે ડૉક્ટર, એટલે કે ડ બોલાય છે, ગુજરાતીનો વ્યંજન ડ। ગુજરાતીના વ્યંજન કયા છે? તો ગુજરાતીનો જે કક્કો છે, બરાબર છે, એ વ્યંજન છે। કથી લઈને જ્ઞ સુધી વ્યંજન છે અને અલગથી જે અ આ ઈ આપેલા છે જે 12 એ ગુજરાતી ભાષાના સ્વર છે। બરાબર છે મિત્રો? તો આ જ્યારે આપણે ડૉક્ટર બોલીએ છીએ ત્યારે એનો પહેલો અક્ષર ડી એ અંગ્રેજી ભાષાનો વ્યંજન છે અને એનો ઉચ્ચાર જ્યારે કરીએ છીએ ડૉક્ટર ત્યારે આપણે બોલીએ છીએ ડ, બરાબર, તો એ ગુજરાતી ભાષાનો વ્યંજન છે। એટલે અંગ્રેજી ભાષાનો પણ વ્યંજન હોય અને ગુજરાતી ભાષાનો પણ વ્યંજન હોય પહેલો અક્ષર, ત્યારે એવા નામની પહેલાં આર્ટિકલ એ મુકાય છે। બરાબર? જેમ કે અ ડૉક્ટર, અ ફાર્મર, ફાર્મરમાં પણ ફ બોલાય છે, બરાબર છે, અને પહેલો અક્ષર એફ છે, એફ અંગ્રેજીનો વ્યંજન અને ફ ગુજરાતીનો વ્યંજન, તો એની પહેલાં આપણે શું મૂકીશું? આર્ટિકલ એ। બરાબર છે? ત્યારબાદ ત્રીજો શબ્દ જોઈએ કાઉ। તો કાઉ, કાઉની અંદર પહેલો અક્ષર છે સી, જે અંગ્રેજીનો વ્યંજન છે, અને કાઉ બોલીએ એટલે ક બોલાય છે, તો ક ગુજરાતીનો વ્યંજન છે એટલે કે કક્કામાં આવે છે। બરાબર છે? તો એની પહેલાં પણ આપણે આર્ટિકલ એ મૂકીશું, સાવ આસાન છે સમજવામાં। બરાબર? ચોથો અક્ષર છે અ બોટ, બોટનો પહેલો અક્ષર બી છે, બરાબર છે, જે અંગ્રેજીનો વ્યંજન છે, અને જ્યારે બોટ બોલીએ ત્યારે બ બોલાય છે, એ ગુજરાતીનો વ્યંજન છે, તો અંગ્રેજીનો પણ વ્યંજન હોય અને ગુજરાતીનો પણ વ્યંજન હોય એનો ઉચ્ચાર, ત્યારે આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ। બરાબર મિત્રો? ત્યારબાદ બીજો નિયમ જોઈએ, એના કરતાં થોડોક અલગ છે। તો જે જાતિવાચક એકવચન નામનો પ્રથમ અક્ષર સ્વર હોય, બરાબર, સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ,
आ पांच जे आपड़ा स्वर छे तेमाथी एक होय पहलो अक्षर बराबर स्वर होय परंतु तेनो उच्चार गुजरातीना व्यंजन थी थतो होय बराबर ध्यान राखजो जे जातिवाचक एकवचन नामनो प्रथम अक्षर ते जातिवाचक नाम होवू जोईए अने ते एकवचन नाम होवू जोईए अने एनो पहलो अक्षर स्वर होय परंतु पहलो अक्षर भले स्वर होय परंतु तेनो उच्चार जो गुजरातीना व्यंजन थी थतो होय तो तेनी पहला पण आर्टिकल ए मुकाय छे એટલે કે પહેલો અક્ષર ભલે એનો સ્વર રહ્યો પણ એનો ઉચ્ચાર શેનાથી થાય છે બરાબર એના ઉચ્ચાર પર આપણે ભાર આપવાનો છે કે તેનો ઉચ્ચાર જે છે એ ગુજરાતીના સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે જો એ સમજાઈ ગયું તો આર્ટિકલ ક્યાં મૂકવો અને કયો મૂકવો એ ખૂબ આસાનીથી સમજાઈ જશે બરાબર તો જોઈએ અહીંયા પહેલો અક્ષર તમે જોઈ શકો છો યુનિટમાં યુ છે તો યુ શું છે યુ તો સ્વર છે પણ જો તમે સ્વર જોઈને આર્ટિકલ એન મૂકી દીધો તો ખોટું બરાબર એનો પહેલો અક્ષર ભલે સ્વર છે યુ પરંતુ એનો ઉચ્ચાર કરો તો ઉચ્ચારમાં શું બોલાય છે આ આ બોલાય છે યુનિટ એટલે કે ય બોલાય છે અને ય શું છે ગુજરાતીનો વ્યંજન છે બરાબર એનો ઉચ્ચાર ગુજરાતીનો વ્યંજન છે એટલે એના વ્યંજનને આધારે આપણે આગળ આર્ટિકલ એ મૂકવાનો થાય છે અ યુનિટ બરાબર ત્યારબાદ બીજો શબ્દ જુઓ યુનિફોર્મ લખ્યું છે પહેલો અક્ષર યુ છે એટલે કે સ્વર છે પરંતુ એનો ઉચ્ચાર શું થશે એનો ઉચ્ચાર યુનિફોર્મ યથી બોલાય છે વન્સ અગેન ય બરાબર છે એટલે ય ગુજરાતીનો વ્યંજન છે એટલા માટે એની આગળ આવે એ બરાબર તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે શબ્દનો જ્યારે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એનો પહેલો અક્ષર ગુજરાતીના કક્કામાં આવે છે જો ગુજરાતીના કક્કામાં આવે છે તો પછી એની આગળ આર્ટિકલ એ મૂકવાનો છે બરાબર છે અને ગુજરાતીના સ્વરમાં આવશે તો આપણે આર્ટિકલ એન મૂકવાનો છે ગુજરાતીના કક્કા અને સ્વરમાં ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે આર્ટિકલ શીખતી વખતે કારણ કે આ આર્ટિકલ્સ કક્કા અને સ્વર ઉપર જ આધાર રાખે છે બરાબર મિત્રો આગળનો અક્ષર જોઈએ આગળનો શબ્દ જોઈએ યુરોપિયન તો યુરોપિયનનો પહેલો અક્ષર શું છે ઈ છે હવે ઈ તો શું છે સ્વર છે બરાબર યુરોપિયન શબ્દમાં પહેલો અક્ષર ઈ અને ઈ એ આપણો અંગ્રેજીનો સ્વર છે પણ એનો ઉચ્ચાર શું થાય છે એનો ઉચ્ચાર થાય છે યુરોપિયન એટલે કે યથી બોલાય છે બરાબર છે અને જો યથી બોલાતો હોય તો એ ગુજરાતીનો વ્યંજન થયો એટલે એની પહેલાં આર્ટિકલ એ મૂકવામાં આવશે બરાબર મિત્રો તો સમજી ગયા તમે આર્ટિકલ એના બે નિયમ જે જાતિવાચક એકવચન નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અને તેનો ઉચ્ચાર પણ ગુજરાતી ભાષાના વ્યંજનથી થતો હોય તો તેની પહેલાં આર્ટિકલ એ મુકાય છે બરાબર બીજો નિયમ જે જાતિવાચક એકવચન નામનો પ્રથમ અક્ષર સ્વર હોય પરંતુ તેનો ઉચ્ચાર ગુજરાતીના વ્યંજનથી થતો હોય તો તેની પહેલાં પણ આર્ટિકલ એ મુકાય છે બરાબર છે તો આ છે આર્ટિકલ એની માહિતી ત્યારબાદ આપણે આગળ વધીએ આર્ટિકલ એન તો આર્ટિકલ એન ક્યારે મુકાય છે બરાબર આર્ટિકલ એન માટેના પણ બે નિયમો તમારે યાદ રાખવાના છે મિત્રો સેમ આર્ટિકલ એની જેમ જ આર્ટિકલ એનના પણ બે નિયમો છે તો જોઈએ આપણે પહેલો નિયમ જે જાતિવાચક એકવચન નામનો પ્રથમ અક્ષર જે જાતિવાચક એકવચન નામનો પ્રથમ અક્ષર સ્વર હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વરમાંથી એક હોય જે જાતિવાચક એકવચન નામનો પ્રથમ અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર પણ ગુજરાતી ભાષાના સ્વરથી થતો હોય એનો પહેલો અક્ષર અંગ્રેજી ભાષાનો સ્વર હોય અને તેનો ઉચ્ચાર ગુજરાતી ભાષાના સ્વરથી થતો હોય તો તો તેની પહેલાં આર્ટિકલ એન મુકાય છે સમજી ગયા મિત્રો એનો પહેલો અક્ષર અંગ્રેજી ભાષાનો સ્વર અને એનો ઉચ્ચાર ગુજરાતી ભાષાનો સ્વર એટલે કે અ આ ઈમાંથી થતો હોય તો તો જોઈએ આપણે એક્ઝામ્પલમાં પહેલો શબ્દ છે આપણો ઓરેન્જ ઓરેન્જમાં આપેલું છે ઓ બરાબર ઓ શું છે અંગ્રેજી ભાષાનો સ્વર છે અને એનો જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે આપણે બોલીએ છીએ ઓરેન્જ બરાબર જે અ આ ઈમાં આવે છે ને બરાબર તો એટલા માટે એનો પહેલો અક્ષર અંગ્રેજી ભાષાનો સ્વર એનો ઉચ્ચાર ગુજરાતી ભાષાનો સ્વર એટલા માટે આગળ આર્ટિકલ મુકાશે એન બરાબર બીજો શબ્દ છે એગ એગ એટલે કે ઈંડું તો એનો પહેલો અક્ષર છે ઈ બરાબર એ સ્વર છે અને જ્યારે એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે જ્યારે એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એ બોલાય છે એગ એટલે કે અ બોલાય છે એટલા માટે એની આગળ પણ આવશે આર્ટિકલ એન રાઈટ ચાલો ત્યારબાદ આગળનું એક્ઝામ્પલ એન આઈસક્રીમ
पहलो अक्षर शू है आई है अंग्रेजी भाषा स्वर है आई बराबर एनो उच्चार करिए त्यारे शू बोलाय छे आइसक्रीम शू बोलाय छे आइसक्रीम एटले के आ आ बोलाय छे ए गुजराती भाषा स्वर छे एटला माटे एनी आगळ आवशे आर्टिकल एन बराबर त्यारबाद चौथुं एक्जाम्पल छे अम्ब्रेला चौथुं एक्जाम्पल छे अम्ब्रेला तो एनी एनो पहेलो अक्षर शू छे यू छे अंग्रेजी भाषा स्वर अने एनो उच्चार करो अम्ब्रेला जे अथी बोलायो ओके एटले एनी पहला आवशे आर्टिकल एन तमे जोई शको छो चारे चार शब्दों में पहलो अक्षर जे छे ए स्वर छे अने एनो उच्चार पण गुजरातीनो स्वर ज थाय छे ओके त्यारबाद बीजो नियम आर्टिकल एन नो बीजो नियम जे जातिवाचक एकवचन नामनो प्रथम अक्षर जे जातिवाचक एकवचन नामनो प्रथम अक्षर व्यंजन होय प्रथम अक्षर व्यंजन होय बराबर परंतु तेनो उच्चार गुजरातीना स्वरथी थतो होय तो तेनी पहला आर्टिकल एन मुकाय छे बराबर मित्रों खास ध्यान आपजो जे जातिवाचक एकवचन नामनो प्रथम अक्षर व्यंजन होय परंतु तेनो उच्चार गुजरातीना स्वरथी थतो होय आपणे शेने महत्व आपवानुं छे आपणे एना उच्चारने महत्व आपवानुं छे बराबर जो एनो उच्चार गुजरातीना स्वरथी थतो होय तो तेनी पहला आर्टिकल एन मुकाय छे बराबर छे एक्जाम्पल जोईए ऑनेस्ट मैन हवे आ लखेलो छे पहलो अक्षर एच एच एटले तो व्यंजन थयो पहलो अक्षर शू थयो व्यंजन थयो बराबर पण व्यंजन पर आपणे ध्यान नथी आपवानुं आपणे एना उच्चार पर ध्यान आपवानुं छे बराबर छे तो उच्चार शू थाय छे आ बोलाय ऑनेस्ट ऑनेस्ट नथी बोलातुं ऑनेस्ट बोलाय छे एटले के अ थी शरूआत थाय छे अने अ गुजरातीनो स्वर छे बराबर एटले एनी पहला आवशे एन ऑनेस्ट मैन एटले के एक प्रामाणिक व्यक्ति बीजो शब्द जोईए एसटी बस आ तमे बोलो छो एसटी एस बोलीए छीए त्यारे अ बोलाय छे जे गुजरातीनो स्वर थयो एटले एन एसटी बस बराबर त्यारबाद त्रीजो शब्द जुओ एन अवर आ हवर नथी बोलातुं ह थी शरूआत नथी थतुं पण अ थी शरू थाय छे अवर बराबर पहेलो अक्षर भले एच रह्यो पण एनो उच्चार तो बीजा शब्दथी थाय छे अवर राइट એટલે એની પહેલા પણ આર્ટિકલ એન મુકાશે ઓકે મિત્રો ત્યારબાદ ચોથો શબ્દ છે એમ એ સ્ટુડન્ટ એમ કોમ સ્ટુડન્ટ એસએસસી સ્ટુડન્ટ એચએસસી સ્ટુડન્ટ આવા જે શબ્દો છે બરાબર છે એ બધામાં જે ઉચ્ચાર થતો હોય છે પહેલા અક્ષરનો પહેલા આલ્ફાબેટનો એ અથી થાય છે જેમ કે એમ એ બોલીએ તો અ બોલાય છે એસએસસી બોલીએ તો પણ અ બોલાય છે एचएससी बोलीए तो पण अ बोलाय छे एसटी बोलीए तो पण अ बोलाय छे एटला माटे स्वर थी शरूआत थाय छे एना उच्चारनी एटला माटे एनी पहेला आर्टिकल एन मूकीशुं मित्रो आर्टिकल ए अने आर्टिकल एन खूब ज महत्वना अने खूब ज जरूरी टॉपिक छे आपणा धोरण माटे बराबर छे तो हुं आशा राखुं छुं के आपने आ समजण पड़ी गई हशे आर्टिकल ए अने आर्टिकल एन मां बराबर हवे एक खास नोंध जोवानी छे मित्रो जे भूल आपणे करता होईए छीए घणीवार जेम के बहुवचन नामनी पहला कोई आर्टिकल आवशे नहीं बहुवचन नाम बराबर जेम के ग्लासीस छे जेम के पेन्स छे बराबर जेम के क्लाउड्स छे बराबर तो आवा जे बहुवचन नामों छे एनी पहला तमारे कोई आर्टिकल मुकवानो थतो नथी बीजी एक खास बात ध्यान में राखवानी छे के व्यक्तिनु नाम छे जेम के तमारू नाम तो तमारा नामनी पहला कोई आर्टिकल आवतो नथी अपना शहरनु नाम बराबर तो अपना शहरना नामनी पहला पण कोई आर्टिकल आवतो नथी ए सिवाय आपणुं गाम होय तो गामना नामनी पहला पण कोई आर्टिकल मूकवानो थतो नथी आ खास ध्यान राखवुं बराबर बाळको घणीवार भूल करता होय छे अहींया तो बे नोंध खास के बहुवचन नामनी पहला आपणे कोई आर्टिकल नथी मूकवानो अने बीजी वात व्यक्ति गाम के शहरना नामनी पहला पण कोई आर्टिकल आवशे नहीं ओके मित्रों त्यारबाद આપણો ત્રીજો અને ખૂબ જ અગત્યનો અને મહત્વનો આર્ટિકલ છે આર્ટિકલ ધ ક્યારે મુકાય છે બરાબર તો આર્ટિકલ ધ માટે તમે જોઈ શકો છો કે ઘણા બધા નિયમો છે બરાબર તો પહેલો નિયમ જોઈએ કે કોઈ પદાર્થ કોઈ પ્રાણી કે કોઈ વસ્તુ વિશે તમે એકવાર ઉલ્લેખ કરો છો બરાબર કોઈ વસ્તુ કોઈ પદાર્થ કોઈ પ્રાણી કોઈ પક્ષી વિશે તમે એકવાર ઉલ્લેખ કરો છો અને પછી ફરીવાર બીજા વાક્યમાં એ જ વસ્તુનો કે એ જ પદાર્થનો ઉલ્લેખ થાય છે ત્યારે તેની પહેલા આર્ટિકલ ધ મુકાય છે
एक वार उल्लेख थया पछी फरी वार ज्यारे एज पदार्थ एज प्राणी के एज वस्तुनो उल्लेख थाय छे त्यारे आर्टिकल ध मुकाय छे। एक्जाम्पल जोईए तो वधारे समझाशे तमने। This is a pen। तो तमे जोयु के अहींया पहली वार तो आपणे अ लख्युं छे, बराबर, कारण के पहली वार उपयोग थयो छे। This is a pen। परंतु ज्यारे एज पेन नी वात तमे फरी वार करो छो त्यारे शुं लख्युं? The pen। This is a pen। आ एक पेन छे। The pen is new। पेन केवी छे? नवी छे। मतलब पहला जे पेन नी वात करी एज पेन नी वात तमे फरी करी त्यारे ए वस्तु चोक्कस थई गई छे। अने ध ए आपणो डेफिनेट आर्टिकल कहेवाय छे। ए अने एन जे छे ए इनडेफिनेट आर्टिकल्स छे, एटले के अनिश्चित आर्टिकल, ज्यारे ध निश्चित आर्टिकल छे, निश्चित वस्तुओनी पहेला मुकाय छे। बराबर मित्रो? This is a pen। आ एक पेन छे। The pen is new। पेन केवी छे? नवी छे। बीजू वाक्य, That is a cow। पेली गाय छे। तो जुओ पहली वार शुं आव्युं? A cow। बराबर छे। परंतु ज्यारे बीजी वार आपणे ए ज गायनी वात करीए छीए त्यारे आपणे शुं मूकीए छीए? ध काउ। ध काउ इज ब्लेक। गाय काळी छे। बराबर छे। पेली गाय छे, गाय काळी छे। तो पहली वार भले तमे जे आर्टिकल मुकता हो नियम प्रमाणे, परंतु ज्यारे ए ज वस्तु के ए ज प्राणीनी वात फरी वार थाय त्यारे आपणे आर्टिकल ध मूकवानो छे। बराबर समझी गया मित्रो? बीजो नियम, प्रकृतिना एकमात्र पदार्थ पहला ध आवे। एटले के आ पृथ्वी पर आ दुनिया में जे वस्तु कुदरते बनावेली छे अने एक अने मात्र एक ज छे, बराबर, आ ब्रह्मांडनी अंदर ए बधी वस्तुओ माटे आपणे ध आर्टिकल मूकवो पड़े छे। फॉर एक्जाम्पल, ध सन एटले के सूर्य, ध मून एटले के चंद्र, ध अर्थ एटले पृथ्वी, ध स्काय एटले के आकाश। बराबर छे। आ बधी वस्तुओ एक ज छे, अनन्य छे, एटले के एक अने मात्र एक ज, એટલે એના નામની પહેલાં આપણે ધ આર્ટિકલ ફરજિયાત મૂકવો જ પડે। બરાબર। ત્યારબાદ નદીઓ, આપણા દેશની કે દુનિયાની જેટલી પણ નદીઓ છે એના નામની પહેલાં આપણે આર્ટિકલ ધ મૂકવો પડે છે। ફોર એક્ઝામ્પલ, ધ ગંગા, આપણી ગંગા નદી, ધ કાવેરી, ધ નર્મદા, બરાબર, એમેઝોન નદી જે છે તો એ એમેઝોન નદીના નામની આગળ પણ ધ આર્ટિકલ, ટૂંકમાં જેટલી પણ નદીઓ છે દુનિયાની, નાઇલ નદી તો ધ નાઇલ કહેવાય, બરાબર, એ બધી નદીઓના નામની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે। બરાબર। ત્યારબાદ સમુદ્રો અને મહાસાગરો, દેશ દુનિયાના સમુદ્રો અને મહાસાગરોના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે। ધ ઇન્ડિયન ઓશિયન એટલે કે હિન્દ મહાસાગર, ધ અરેબિયન સી એટલે કે અરબ સાગર, ધ પેસિફિક ઓશિયન, બરાબર છે। આ રીતે સમુદ્રો અને મહાસાગરોના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે। ઓકે। ત્યારબાદ ટાપુઓની વાત કરીએ તો ટાપુઓના નામની પહેલાં પણ ધ મુકાય છે। ધ અંદમાન, ધ નિકોબાર, ધ લક્ષદ્વીપ, આ રીતે ભારતના કે દુનિયાના ટાપુઓના નામની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે ફરજિયાતપણે। બરાબર મિત્રો। ત્યારબાદ પર્વતો, દુનિયાના પર્વતો, દેશના પર્વતો, એના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે। ફોર એક્ઝામ્પલ, ધ હિમાલયાસ, આપણા ભારતનું રક્ષા કવચ, ધ હિમાલયાસ, એના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે। ધ એન્ડિસ, એન્ડિસ પર્વતમાળા, એના નામની પહેલાં પણ ધ મુકાય છે। ધ આલ્પ્સ, આલ્પ પર્વતમાળા, આપણું જે સૌથી ઊંચું શિખર છે ધ માઉન્ટ એવરેસ્ટ, તો એ એવરેસ્ટના નામની પહેલાં પણ ધ મુકાય છે। ઓકે। ત્યારબાદ વર્તમાનપત્રો એટલે કે છાપા, જે રોજબરોજ આપણે વાંચીએ છીએ, દેશ દુનિયાની ખબર રાખીએ છીએ, એ છાપાઓના જે નામ છે એટલે કે ધ દિવ્ય ભાસ્કર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, ધ ઇકોનોમિક ટાઈમ્સ, બરાબર છે, ગુજરાત સમય, આ બધા જેટલા પણ વર્તમાનપત્રોના નામો છે એના નામની પહેલાં પણ આપણે ધ મૂકવાનું છે। બરાબર છે મિત્રો। ત્યારબાદ ઇમારતો, દેશ દુનિયાની જે ઇમારતો છે એના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે, જેમ કે ધ તાજમહલ, બરાબર, દુનિયાની 7 અજાયબીઓમાંથી એક એવો આપણો તાજમહલ, એ પણ એક જ છે, એની આગળ ધ મુકાય છે। ધ રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો, એની આગળ પણ ધ મુકાય છે। ધ વ્હાઇટ હાઉસ, અમેરિકામાં આવેલું ધ વ્હાઇટ હાઉસ, એના નામની પહેલાં પણ ધ મુકાય છે। ઓકે। એટલે કે જેટલી પણ ઇમારતોના નામ છે એના નામની પહેલાં ધ મુકાય છે, ખાલી જગ્યામાં પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવું આ બધું। ત્યારબાદ મોટા જહાજો જે છે એના નામની પહેલાં પણ ધ મુકાય છે, જેમ કે ધ ટાઇટેનિક, ધ વિક્રાંત, ધ વિક્ટોરિયા, બરાબર,
ત્યારબાદ પવિત્ર ગ્રંથો, હિન્દુ ધર્મના ગ્રંથો હોય કે બીજા કોઈપણ ધર્મના પવિત્ર ગ્રંથો હોય, એના નામની પહેલા આર્ટિકલ ધ મુકાય છે. ધ રામાયણ, ધ ગીતા, ધ બાઇબલ, ધ કુરાન, બરાબર છે મિત્રો? આ પ્રમાણે ધ મહાભારતા, બરાબર. તો આ પ્રમાણે પવિત્ર ગ્રંથોના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. એ સિવાય દિશાઓ, દિશાઓના નામની પહેલાં, જેમ કે ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, એના નામની પહેલાં દિશાઓ જેટલી પણ છે, આપણી ચાર દિશાઓ, એના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. બીજી વસ્તુ કે જ્યારે કોઈ ચોક્કસ જાતિ વિશે આપણે વાત કરતા હોઈએ, જેમ કે મારે કહેવું છે કે ગાય ઉપયોગી પ્રાણી છે, ગાય ઉપયોગી પ્રાણી છે, તો હું એ વાક્યને અંગ્રેજીમાં કઈ રીતે કહીશ? હું એમ કહીશ કે અ કાઉ નહીં. અ કાઉ એટલે તો એક જ ગાયની વાત થઈ, પણ જ્યારે આપણે સમગ્ર જાતિની વાત કરીએ છીએ કે દુનિયાની જેટલી પણ ગાયો છે એ બધી ઉપયોગી છે, તો ત્યારે મારે શું કહેવું પડશે? ધ કાઉ ઇઝ અ એન યુઝફુલ સોરી ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ એટલે કે ગાય એક ઉપયોગી પ્રાણી છે, બરાબર છે. એ સિવાય જ્યારે આપણે ક્રમવાચક સંખ્યાઓની વાત કરતા હોઈએ કે મારો મિત્ર પહેલો નંબર લાવ્યો, બરાબર છે, તો એ જ્યારે પહેલો નંબર બોલીએ છીએ આપણે ત્યારે શું બોલીએ છીએ? ફર્સ્ટ. ફર્સ્ટ એની પહેલાં પણ ધ ફર્સ્ટ બોલાય, બરાબર. યુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તમને મળ્યું પ્રથમ ઇનામ, તો યુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો ફર્સ્ટની પહેલાં, સેકન્ડની પહેલાં, થર્ડની પહેલાં, ફોર્થની પહેલાં, આ જે આપણે ક્રમવાચક સંખ્યાઓ બોલીએ છીએ એના નામની પહેલાં પણ ધ મુકાય છે ફરજિયાતપણે, બરાબર મિત્રો? તો તમને સમજાઈ ગયો હશે આજનો ટોપિક, આર્ટિકલ્સ, જેમાં આપણે આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ વિશે માહિતી મેળવી, ક્યાં ક્યાં મુકાય છે ધ. એ સિવાય આપણે નોંધમાં જોયું બે નિયમો, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો આશા રાખું છું કે તમને આજનો ટોપિક બરાબર સમજાઈ ગયો હશે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય.